नमस्कार, आज आप धोरण 11 नी अंदर रोकड़ मेड़ में जे घनी बड़ी थीअरी धरावत प्रकरण है एम आग आप NEFT विषय अभ्यास करेलो। NEFT शू ए हवे तमने ख्याल है कि नेशनल इलेक्ट्रॉनिक फंड ट्रांसफर एम कई रीते ट्रांसफर थाय आपणे आगळना विडियो में अभ्यास कर्यो कई रीते 2 कलाक में जमा थई जाय छे। आजे एनु उदाहरण छे एना विषे आगळ जोईए। तमने अहीं उदाहरण आप्युं छे कि निलेशनुं स्टेट बैंक ऑफ इंडियानुं खातुं छे अने रमेशनुं शेमां छे तो कि बैंक ऑफ बरोडामां। निलेशे रुपया 20,000 रमेशने चूकवाना छे तो निलेश NEFT द्वारा आ रकम रमेश ने मोकली आपे छे। तो आ संजोगों में खास अहीं ध्यान राखजो मोकलनार कोण अने मेळवनार कोण। मोकलनार निलेश छे अने मेळवनार छे रमेश छे। आ संजोगों में बैंक द्वारा निलेशना खाता में 20,000 अने NEFT चार्जना उधारवामां आवशे ज्यारे रमेशनी बैंक छे एटले के रमेशना खाता में शुं थशे तो कि रमेशना खाता में 20,000 छे रुपये जमा थशे। NEFT छे ए चार्जना रुपया 5.70 ए बैंक निलेश पासे थी लेशे। तो एनी आमनो शुं थाय तो हवे निलेश छे रमेश ने 20,000 आपनार छे तो बैंक निलेश पासे थी वसूल करशे माटे एनी आमनो शुं थशे तो कि रमेश खाते उधार बैंक चार्जिस खाते उधार ते बैंक खाते जमा। कारण के लाभ मेळवनार कोण छे रमेश छे आपनार बैंक द्वारा आपणे एने आપશું बराबर अने નિલેશના ખાતામાંથી એટલા ઉધાર થઈ જશે। બાબત છે શું આવશે તો કે રૂપિયા 20,000 NEFT દ્વારા રમેશને બેંક ચાર્જિસના 5.70 રૂપિયા વસૂલ કર્યા તેને। હવે સામે નિલેશ દ્વારા બેંક ખાતા સહિતનો રોકડમેળ રાખવામાં આવેલ હોય તો રોકડમેળની જમા બાજુ બેંકના ખાનામાં શું લખશું રમેશ ખાતે અને NEFT ચાર્જ ખાતે 5.70। રમેશના ચોપડે શું આમદન થશે તો એને આવક થાય છે બેંક થ્રુ। રોકડ આવે તો ઉધાર એટલે કે બેંક દ્વારા આવે એટલે બેંક ખાતે ઉધાર। લાભ આપનાર કોણ છે નિલેશ એટલે કે તે નિલેશ ખાતે જમા। અહીંયા ચાર્જિસ NEFT ચાર્જિસની રકમ લખાશે નહીં કારણ કે બેંક છે એ રકમ નિલેશ પાસેથી લેશે રમેશ પાસેથી નહીં। બાબત છે 20,000 રૂપિયા NEFT દ્વારા નિલેશ પાસેથી મળ્યા તેમના ખાતે જમા કર્યા। જો રમેશ એ બેંક ખાનાવાળો રોકડમેળ નહીં ધરાવતો હોય તો એ શું કરશે તો કોઈ રોકડમેળમાં ઉધાર બાજુ બેંકના ખાનામાં આ રકમ 20,000 લખશે અને ત્યાં વિગતના ખાનામાં લખશે નિલેશ ખાતે। આ રીતે આપણે જ્યારે રોકડમેળના દાખલા ગણીએ ત્યારે NEFT ચાર્જિસ હોય એ જે લાભ આપનાર છે એની પાસેથી મેળવવાનું રહેશે અને એ રકમ પણ આપણે જે વ્યક્તિનો રોકડમેળ છે એટલે કે એને લાભ આપનાર છે કે લાભ મેળવનાર એના ખાતામાં એ રીતે નોંધવાનું રહેશે। ત્યાર પછી છે RTGS। આગળ આપણે ભણ્યા NEFT, એવી જ રીતે બીજો પોઈન્ટ છે RTGSનો। આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો છે જેમાં RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। આ સેવા પણ બેંકો દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પોતાના ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે। આ યોજનામાં જોડાયેલ બેંકો દ્વારા જ પોતાના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવે। આ સેવાનો લાભ મોટી રકમ મોકલવા માટે કરવામાં આવે છે। મોટી રકમ આ સેવા મેળવવા માટે રકમની ન્યૂનતમ મર્યાદા પ્રવર્તમાન નિયમો પ્રમાણે કેટલી 2 લાખ રાખવામાં આવેલી છે ત્યાં લીટી કરજો।
રકમની મહત્તમ મર્યાદા આ સેવા માટે રાખવામાં આવેલી નથી. મહત્તમ મર્યાદા એટલે કે વધારેમાં વધારે તમે ગમે તેટલા મોકલી શકો, ઓછામાં ઓછા 2 લાખ, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા 2 લાખ હોવા જોઈએ. NEFTની જેમ રકમ મેળવનાર પક્ષ એટલે કે RTGSની સેવા મેળવવા માટે કોઈ જ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. આપણે આગળનું ઉદાહરણ જોયું, એમાં હતા નિલેશ અને રમેશ, જેમાં રમેશ છે એ મેળવનાર હતો એટલે એને કોઈ ચાર્જ ચૂકવવાનો નહોતો, તેમ અહીંયા RTGSમાં પણ એને કોઈ જ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી મેળવનારે. મોકલનાર પક્ષકારે RTGSનો ચાર્જ છે એ બેંકને ચૂકવવાનો હોય છે. તેથી રકમ મોકલનાર માટે આ પ્રકારનો ચાર્જ છે એ શું બની જશે? ખર્ચ બની જશે. એટલે કે ખર્ચની ચોપડે નોંધ કરવાની હોય છે. આપણે આગળ નામો ભણ્યા એમાં બધામાં ખર્ચ અને ઉપજનો નિયમ પણ આવેલો, તો ખર્ચની નોંધ કરવાની રહે છે. તો RTGSની સેવાઓ પ્રવર્તમાન નિયમ પ્રમાણે, અહીંયા અત્યારે હાલના જે નિયમો છે તે પ્રમાણે, સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 વાગ્યાથી બપોરના 4:30 વાગ્યા સુધી, અને જો શનિવારે બેંક ચાલુ હોય તો, જે તે સમયના નિયમો પ્રમાણે આ સેવા ઉપલબ્ધ રહેશે. એટલે કે આપણે અત્યારે નિયમ એવો છે કે બીજો અને ચોથો શનિવાર છે એ રજા હોય છે, અને બીજા 2 શનિવાર છે એ બેંક ચાલુ રહે છે. તો નિયમો પ્રમાણે સેવા ઉપલબ્ધ રહેશે. જો બેંકો ગ્રાહકો માટે આ સેવાનો સમયગાળો નક્કી કરતી હોય છે, તો અહીંયા દરેક બેંકે એક જ સમય રાખવો એવું ફરજિયાત નથી. દરેક બેંક પોતાના પ્રમાણે એનો સમય છે એ પણ નક્કી કરી શકે છે. રિયલ ટાઈમમાં સગવડમાં આ રકમની તરત જ કે મહત્તમ, વધુમાં વધુ કેટલી? તો કે 30 મિનિટ. ઓલામાં આગળ NEFTમાં આપણે જોયું હતું એમાં કેટલું હતું? તો કે 2 કલાક. અહીંયા વધુમાં વધુ 30 મિનિટની અંદર મોકલનારના ખાતામાંથી મેળવનારના ખાતામાં ફેરબદલી એટલે કે ટ્રાન્સફર થઈ જાય છે. અત્યારે તો આપણે એવા ઘણા બધા ગૂગલ પે છે, પેટીએમ છે, એના દ્વારા આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા થઈ ગયા છીએ. તો અહીંયા વધારેમાં વધારે 30 મિનિટની અંદર ફેરબદલી થઈ જાય છે. RTGSની સગવડ અંગે હિસાબી અસરો NEFTમાં આપવામાં આવેલી છે. એ જ પ્રમાણે NEFTના ચાર્જના સ્થાને તમે RTGS ચાર્જ ખાતે અને બેંક ચાર્જ ખાતે રકમ ઉધારવામાં આવે છે. એટલે કે આમનું જ આપણે આગળના ઉદાહરણ જોયું એ જ પ્રમાણે અહીંયા આમનું કરવાની રહેશે. છતાં એક ઉદાહરણ તમને આપ્યું છે બુકની અંદર કે મહેશ રાજેશને ₹3 લાખ ચૂકવવાના છે. તમારી બુકમાં પહેલું છે ઉદાહરણ, મહેશે રાજેશને ₹3 લાખ ચૂકવવાના છે. એટલે કે મોકલનાર કોણ મહેશ, મેળવનાર કોણ રાજેશ. RTGS દ્વારા રાજેશને આ રકમ મોકલી આપે છે, તો મહેશને RTGS ચાર્જના ₹30 છે એ ચૂકવવાના છે. તો એની આમનોન શું થશે? તો મહેશના ચોપડે આમનોન શું થાય? તો કે મહેશ કોણ છે? મહેશ મોકલનાર છે. તો એની આમનોન શું થશે? તો કે રાજેશ ખાતે ઉધાર, બેંક ચાર્જ ખાતે ઉધાર 30, ત્યાં તમે RTGS ચાર્જ ખાતે પણ લખી શકો, અને તે બેંક ખાતે 3 લાખ 30 રૂપિયા. બાબત છે શું આવશે? તો કે 3 લાખના રમેશને RTGS દ્વારા મોકલ્યા તે અંગેનો ચાર્જ ₹30 ચૂકવ્યો તેને. હવે જો મહેશ રોકડમેળ ધરાવતો હોય બેંક ખાનાવાળું, તો શું કરશે એ રકમ? તો કે એ રોકડમેળની જમા બાજુએ બેંકના ખાનામાં રાજેશ ખાતે 3 લાખ, RTGS ચાર્જ ખાતે 30 લખશે. તો સામે રાજેશના ચોપડે શું આમનોન થશે? તો કે રાજેશ મેળવનાર છે, એટલે કે બેંક ખાતે ઉધાર, તે મહેશ ખાતે જમા. બાબત છે 3 લાખ રૂપિયા RTGS દ્વારા મહેશ પાસેથી મળ્યા અને તે જમા કર્યા તેના. જો રાજેશ
પણ બેંક ખાનાવાળો રોકડમેળ ધરાવતો હોય તો એ ઉધાર બાજુ બેંકના ખાનામાં 3 લાખ રૂપિયા લખશે ને ત્યાં સામે લખશે મહેશ ખાતે. ત્યાર પછી તમારે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરમાં ત્રીજું આપેલું છે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો. તો અહીંયા વર્તમાન સમયમાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓને કારણે વ્યવહારમાં રોકડ આપલેના વ્યવહારોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટવા માંડ્યું છે. બેંકો દ્વારા અપાતી વિવિધ સેવાઓમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સેવા ઉપરાંત ઇન્ટરનેટ સેવા અગત્યની ભૂમિકા ભજવે છે. જેમ કે આપણે હમણાં જ વાત કરી ગૂગલ પે, પેટીએમ છે, અત્યારે તો SBI બેન્કે યોનો SBI આખી એપ્લિકેશન જ બહાર પાડેલી છે, જેના દ્વારા આપણે ઘરે બેઠા તમામ બેંકનું કામ છે એ પૂરું કરી શકીએ છીએ. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલનું વેચાણ, કાપડની દુકાન ઉપર કાપડની ખરીદી કે શોરૂમમાંથી ખરીદી વગેરેના ગ્રાહક દ્વારા રોકડની ચૂકવણી કરવાને બદલે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. હવે બંનેનો અર્થ આપેલ છે એ શું છે? તો ડેબિટ કાર્ડ એટલે શું? તો કે વ્યક્તિ કે પેઢી બેંકના ખાતામાં જમા હોય તેટલી રકમ ઉપાડવા કે ચૂકવવા માટે બેંક દ્વારા જે કાર્ડ આપવામાં આવે તેને ડેબિટ કાર્ડ કહેવાય. તો તમારી પાસે ધારો કે 50,000 રૂપિયા હોય તો તમને બેંક કાર્ડ આપશે. તમે 50,000 સુધીની ખરીદી છે એ કાર્ડ દ્વારા તમે કરી શકશો, એને ડેબિટ કાર્ડ કહેવાય. ત્યાર પછી ક્રેડિટ કાર્ડ. તો ક્રેડિટ કાર્ડ એટલે શું? તો કે વ્યક્તિ કે પેઢીને અમુક ચોક્કસ રકમ ઉપાડવા કે ચૂકવવા બેંક દ્વારા જે કાર્ડ આપવામાં આવે તેને ક્રેડિટ કાર્ડ કહેવાય. આવું કાર્ડ બેંકના ખાતેદાર અને બિન ખાતેદારને આપી શકાય છે અને તેના દ્વારા નક્કી કરેલ મર્યાદામાં તેને ઉપાડ કરવા દેવામાં આવે છે. એ આપણું અહીંયા નામ જ એવું છે કે ક્રેડિટ કાર્ડ. આપણી બેંકના જે ખાતેદાર હોય એને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે અને બિન ખાતેદાર છે એને પણ ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ સેવા હેઠળ ખરીદનારની બેંક દ્વારા ખરીદનારના ખાતામાં ખરીદીની રકમ છે એ ઉધાર કરવામાં આવે છે અને વેચનારને બેંક દ્વારા વેચનારના ખાતામાં વેચાણની રકમ છે જમા કરવામાં આવે છે. આ માટે સેવાની ચૂકવણી કરનાર બેંક ખાતેના ખાતેદાર પાસે કોઈ જ કમિશન વસૂલ કરતી નથી. આગળના બે આપણે જોયા ઇલેક્ટ્રોનિક વ્યવહારો, એમાં બેંક છે એ ચાર્જ વસૂલ મોકલનાર પાસેથી વસૂલ કરે છે, અહીંયા કોઈ જ વસૂલ કરતા નથી. જ્યારે રકમ વસૂલ કરનાર બેંક ખાતેદાર પાસેથી અમુક કમિશન લઈ અને બાકીની રકમ તેના ખાતેદારના ખાતે જમા કરે છે. આપણે જોઈએ એનું ઉદાહરણ કે દાખલા તરીકે રામ સ્ટોર્સે રૂપિયા 10,000 વેચાણ કર્યું, જેની રકમ ડેબિટ કાર્ડ દ્વારા વસૂલ કરી રામ સ્ટોર્સની બેંકે પોતાના કમિશનના રૂપિયા 30 કાપી બાકીની રકમ સ્ટોર્સ ખાતે જમા આપી. તો રામ સ્ટોર્સના ચોપડે 3 ખાનાવાળા રોકડમેળમાં આમનો નોંધો. તો એમાં બેંક ખાતે 10,000 વેચાણ કર્યું છે એટલે એની નોંધ તો થશે જ, બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો કે 10,000 ડેબિટ કાર્ડ દ્વારા વેચાણ કર્યું તેને. ત્યારબાદ એને પાસેથી 30 રૂપિયાનું કમિશન છે એ પણ વસૂલ થઈ. એટલે કે 30 રૂપિયાનું કમિશન છે એ ખર્ચ કહેવાય માટે કમિશન ખાતે ઉધાર, અને એ કમિશન કોને આપવાનું રહેશે? તો કે બેંક એ વસૂલ કરે છે તો માટે બેંક ખાતે જમા. એટલે બાબત જે આવશે, બેંકે ડેબિટ કાર્ડના કમિશનના વસૂલ કર્યા તેના.
અહીંયા તમને એક નોંધ છે કે આ બધી જે માહિતી છે વિદ્યાર્થીઓને આધુનિક વલણ શ્રેણી જાણકારી માટે આપેલ છે, એટલે આપણે પણ એટલા માટે સમજીએ છીએ. અત્યારે આ બધું તો હવે આપણા માટે પણ ઘણું જૂનું થઈ ગયું કંઈ કહેવાય એમ કહીએ તો પણ ચાલે, કારણ કે આપણે મોબાઈલ દ્વારા ઓનલાઈન એટલું બધું એટલી બધી આગળ આપણે વધી ગયા છીએ કે ખરીદીથી માંડી અને બેંકના તમામ વ્યવહારો, જેમાં વીજળી બિલ છે, ત્યાર પછી LIC ના વીમાનું પેમેન્ટ છે, ત્યારબાદ કોઈ પણને આપણે રકમ છે એ ટ્રાન્સફર કરવાની હોય, કોઈ ભાડું કે ગમે તે ખર્ચ હોય એ આપણે હવે ઓનલાઈન દ્વારા, એવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેના દ્વારા આપણે એમાં ટ્રાન્સફર કરતા થઈ ગયા છીએ. તો આજના આ હાલના યુગ પ્રમાણે આપણે ઓનલાઈન પદ્ધતિમાં આપણે ઘરે બેઠા, જેમ કે એમઝોન છે, ફ્લિપકાર્ટ છે, એ બધામાં આપણે અત્યારે ઓનલાઈન ઘરે બેઠા તમામ વસ્તુ છે એની ખરીદી કરી શકીએ છીએ. એટલે હાલના તબક્કે આપણે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ છે એ સિવાયનું ઓનલાઈન મોબાઈલ દ્વારા, મોબાઈલની અંદર એ બધી એપ્લિકેશન દ્વારા આપણે જે અત્યારે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની વાત કરી એમાં કરતાં પણ આપણે અત્યારે હાલના સમય પ્રમાણે આગળ નીકળી ગયા છીએ. આગળ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી રોકડ મેળમાં ઘણી બધી થિયરી છે પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીં સુધીના તમામ દાખલા છે એમાં એક પછી એક ઉદાહરણ ગણતા જશું, જેથી કરી અને થિયરી પ્રમાણે આપણે દાખલામાં આગળ વધી શકીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયો છે એમાં દાખલા જોશું.